સોનું યોગશ્રેમ વહન કરનાર હજાર હાથવાળો ઈશ્વર છે. જન્મ અને મરણ માણસના હાથની વાત નથી. જ્યાં સુધી ઈશ્વરની મહેરબાની છે, માણસ ગમે તેવી ધાતમાંથી પણ ઉગરી જાય છે. ગણેશ વિસર્જન દરમિયાન દરિયામાં ગરક થઈ જનાર 14 વર્ષના કિશોરે 36 કલાક સુધી અફાટ દરિયા સામે ઝઝૂમી પોતાનો જીવ બચાવ્યો છે. સુરતના દરિયામાં ડૂબેલો કિશોર નવસારીથી સુરક્ષિત મળી આવ્યો હતો. આ સમગ્ર દિલધડક ઘટના લખને વર્ણવી હતી. સૌનું યોગક્ષેમ વહન કરનાર હજાર હાથવાળો ઈશ્વર છે. જન્મ અને મરણ માણસના હાથની વાત નથી. જ્યાં સુધી ઈશ્વરની મહેરબાની છે, માણસ ગમે તેવી ઘાતમાંથી પણ ઉગરી જાય છે. ગણેશ વિસર્જન દરમિયાન દરિયામાં ગરક થઈ જનાર 14 વર્ષના કિશોરે 36 કલાક સુધી અફાટ દરિયા સામે ઝઝૂમી પોતાનો જીવ બચાવ્યો છે. સુરતના દરિયામાં ડૂબેલો કિશોર નવસારીથી સુરક્ષિત મળી આવ્યો હતો. આ સમગ્ર દિલધડક ઘટના લખને વર્ણવી હતી. લખન જીવતો હોવાનો જનતા પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી સતત પોલીસ તંત્રના સંપર્કમાં રહ્યા હતા અને ધુલાઈ પહોંચતા જ લખનને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, જે બાદ લખનને ધુલાઈથી નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. બીજી બાજુ લખનના માતા પિતાએ પોતાના બાળકના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. લખનના દરિયામાં ડૂબી જવાની અને બચી જવાની કહાની સાંભળી તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. લખન 36 કલાક દરિયા સામે ઝઝૂમી જીવતો મળતા માતા પિતા ખુશખુશાલ થઈ ગયા હતા. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. મેં દર્શન કરવા અંબાજી ગયો હતો મારી ફેમિલી સાથે. તે મારો ભાઈ ડૂબાતો હતો, મેં એને બચાવવાની કોશિશ કરી, પણ એ મેં નીકળી ગયો વધારે આગળ. એટલે 2-3 લોકો આવ્યા મને બચાવવા, પણ પકડી નહીં શક્યા, મારો હાથ છોડી દીધો એ લોકોએ. અને મેં જેમ હાથ આમ તરફરે કરતો હતો તો મેં અંદર ખેંચાતો હતો, એટલે મેં મારી બોડી પૂરી શાંત કરી દીધી અને રિલેક્સ થઈ ગયો પૂરું. અને વધારે આમ રાત જેવું થઈ ગયું તો એક નાનું પાટિયું આવ્યું, એને પકડવાની કોશિશ કરી પણ હાથમાં ના આવ્યું, એટલે મેં ડરી ગયો થોડો. પછી આગળ ગયો તો મોટું બધું ગણપતિનું પાટિયું હાથમાં આવી ગયું, એને પકડીને રાત્રે એના સહારે રાત આખી ગુજારી. સુવાની કોશિશ કરી, ઊંઘ નહીં આવતી હતી, પાણી ઉપર આવતું હતું બાર બાર, એટલે દિવસ થઈ ગયો. તો જહાજ નીકળ્યું રાત્રે, પણ એને કઈ બૂમ પાડી. મેં કેવી રીતે બચાવ્યો તને? મને મચ્છીમારે રસ્સી નાખીને બચાવ્યો હતો. એને કેવી રીતે ખબર પડી કે તું ડૂબી રહ્યો છે, કે ત્યાં તારે મદદની જરૂર છે? મારા પાસે લાલ પાટિયું હતું અને એના ખોનામાંથી મેં 1 લાકડું તોડી દીધું અને હાથ ઉપર કરીને ફરાયું, એટલે એ લોકો આવ્યા મારા પાસે. સુરેશ અમારા સમાજના આગેવાન છે. સુરેશભાઈ, સુરેશભાઈ વાઘેલા અમારા સમાજના આગેવાન છે. લખનભાઈ સાથે શું સંબંધ છે? લખનભાઈ મારો છોકરો છે. કેટલા વર્ષની ઉંમર છે, શું આખી ઘટના ઘટી હતી? કેટલા વર્ષની? 14 વર્ષની ઉંમર છે છોકરાની. અને ઘટના તો એવી ઘટી સાહેબ કે મેં રહું છું આસપાસ, અને મારું ગામ છે અડિયા, પાટણ જોડે આવ્યું અડિયા ગામ છે મારું. ત્યાં ધંધા મજૂરીનું કરીને આવેલા છે સુરત. હવે છોકરો પૂનમ આવી, એટલે છોકરો કે મારે દર્શન કરવા જવું છે. છોકરો પછી એક બીજો નાનો છોકરો છે મારો, એ બધા પછી મેં કહું બેટા આપણે આગળ પૈસા નથી, દર્શને નથી જવું. સારું પપ્પા, કે આપણે પૈસા કોકને આજુબાજુના મેં ઉછી ના કરી. ને મારી મમ્મીને કીધું કે મમ્મી તું જા, મારે નથી હોય એવું. મારી મમ્મી ગઈ 3 છોકરા લઈને, 1 છોકરી ને 2 છોકરા. હવે મમ્મી અંબાજીમાના મંદિરે દર્શન કરીને ડુમસ વયા ગયા. ત્યાં ગયા એટલે નાયા, આ છોકરા બે નાયા, પાછા એમને બહાર બી કાઢ્યા. પાછા પેલા મમ્મી મારી શર્ટ ઉકાવા ગઈ, એટલા મેં 2 અંદર વયા ગયા. અંદર ગયા એટલે કે 2 ડૂબાના છે, એટલે 2 ડૂબાના, એટલે આને તો બહાર કાઢી નાખ્યો લખને, આ બીજાના હાથમાં આવી ગયો. પણ એનો પગ ફિસલી ગયો, એ હાથમાં ના આવ્યો, એટલે તરતો બધા બૂમે બૂમ પાડી, પોલીસને બોલાવી, પોલીસે ડુમસ પોલીસે મદદ કરી, પણ કંઈ હાથમાં ના આવ્યો. પેલા ફાયર બ્રિગેડ વાળા બી આવ્યા, હાથમાં ના આવ્યો. પછી અમે તો એક જ અમારા મારા ઉપર ફોન આવ્યો, મેં ઘરે હતો કે ભાઈ લખન ડૂબી ગયો છે. તો મેં તો એક જ અરજી કરી મારી માતાજીને, તો માતાજી મને જાતા જાતા તું આગળ જાજે, એક જ અરજી કરી અને મારા છોકરાને બચાવી લેજે. એમ કરીને હું ત્યાં ડુમસ પહોંચ્યો સાહેબ. પણ ડુમસમાં આપણાને પેલો વિડીયો જોયો મેં, એટલે મને વિશ્વાસ ઓછો થઈ ગયો કે હવે છોકરો નહીં મળે મને. તો બી કોઈ બોડી તો મળી જાય,
પછી સાંજે પાણી ઓછું થયું, અમે પોલીસ ને બધા વયા કે ભાઈ અટાર નહીં મળે, ત્યાં ભરતી આવે એટલે કે છોકરો મરી ગયો તો ફૂલેન બહાર આવી જશે એમ કરીને ગયા. પછી અમે સુરેશભાઈને ને એમને બધાને બોલાવીને સંપર્ક કર્યો આવા સાહેબોનો બધાનો. સુરેશભાઈ આપણે તો આપણે નાના માણસ, આપણે તો સાહેબો જલ્દી ઓળખે નહીં, એટલે સુરેશભાઈ અમારે ફરતા હતા જે કાર્યકર્તા, એમને સંપર્ક કરીને એમને બધાએ સંપર્ક કર્યો ને એમને ફેલાયું બધું કે ભાઈ પેપરમાં આપ્યું ને એમ, મીડિયામાં આપ્યું ને એમ. કેટલા કલાક દરિયામાં રહ્યો આપણો બાળક? 36 કલાક રહ્યો સાહેબ. પછી તમારા સાથે શું વર્ણન એને શું કઈ રીતે કર્યું? 36 કલાક રહ્યો, 36 કલાકમાં અમે એટલા રોયા છે કે અમે રોયા, ઘરના તો રોયા છે પણ અમારી નાત સમાજ પરિવાર, મારા કાકા કુટુંબ, છોકરાના મામા દાદા એ બી અન્ન પાણી લીધું નથી 3 દિવસ સુધી. કઈ રીતનો મળ્યો છોકરો? કઈ રીતે મળ્યો છોકરો? છોકરો મળ્યો અમારે 36 કલાકે 4 વાગે ત્રીજા દિવસે ફોન આવ્યો. હાજે ફોન આવ્યો એટલે કે ભાઈ અહીંયા વિકાસ નામનો વ્યક્તિ કોણ છે? ફોન નહીં, સોરી, ફોન નહીં, માણસ જ આવ્યો કે વિકાસ નામના વ્યક્તિ કોણ છે? તો મારા કાકાનો છોકરો હતો કે ભાઈ શું થયું? તો કે અહીંયા તમારો છોકરો ડૂબી ગયેલો. તો કે હા ડૂબી ગયેલો છે. તો મેં તો દરિયે કાંઠે જ હતો સાહેબ, ગોઠતો હતો બોડી, રોટો જતો હતો, બોડી ગોઠતો હતો. તો કે વિકાસ નામનો એ લખન નામનો છોકરો છે અને જીવતો મળેલો છે મત દરિયે. એટલે પેલા અમારી નાથ સમાજ હતા 500 થી નહીં ઉપર હતા, ત્યાં કોઈને એકીન ના આવ્યું જલ્દી કે જીવતો યા વિડિયામાં તો મરેલો દેખાડે છે. એટલે મને બોલાવે, મેં કોઈ સાહેબ જીવતો એટલે તમારો ખૂબ ખૂબ આભાર, ને ચાલો અમે જઈએ, આપણે જઈએ જ્યાં હોય એ તાઠી લઈ આવે. તો કે એ દરિયાની વચ્ચે છે અને કાઠિયાવાડ બાજુ શિપ જાય છે, જાચ તેમાં છે, એ બીજી બોટ એમ વર્તી મળે, આપણે સંપર્ક કરીએ. સુરેશભાઈ સંપર્ક કરી દીધો હતો કે આપણે બીજી બોટ મળી જાય તો આવી જશે એમ. સાહેબ અમે પછી તોય વિશ્વાસ નહોતો આવતો મને, મેં કોઈ છોકરો આપણો જ હોય, કડાક્ષણ બીજાનો નીકળી જાય તો વિશ્વાસ ઓછો હતો સાહેબ મને. આ તો ત્યાં આ ઢોલૈયા બંદર ગયા અમે રાતે અહીંયાથી લેવા ડુમસથી, સુરેશભાઈ ને બે ડુમસ પોલીસ ને આપણે હતા, ગાડી લઈને ગયા અમે ત્યાં. તો વરસાલના કમિશનર સાહેબ બેઠેલા હતા કે મને કે તું ચિંતા ના કરીશ, એમને બી સારી સહાય આપી છે વરસાલના પોલીસે બી આપણાને કે આ તું ચિંતા ના કરીશ, છોકરો તારો જ છે અને કે સારી રીતે જ છે. પછી મેં તોય વિશ્વાસ નહોતો આવતો સાહેબ, મેં કોઈ છોકરો જોઈએ એટલે ખબર પડે મને. લખન પછી સામે નજર આવ્યો ને મારે એકીન થઈ ગયું કે ના માતાજી છે, મારી માતાજીએ બચાવ્યો ને ગણપતિ બાપાએ બચાવ્યો છે. આજે આપણી વચ્ચે લખન દેવી પૂજક હાજર થયો છે, ભગવાનનો આપણે પાર માનીએ કે ખૂબ એને જીવન પાછો આપણી વચ્ચે મોકલ્યો છે. ભગવાનના જેટલા આશીર્વાદ મળે એટલા ઓછા છે. મૂળ વાત, વિસર્જનના દિવસે જે રીતે તણાયો હતો, વિડીયો વાયરલ થયો હતો, એના કારણે આપણે લાગતું હતું કે હવે કદાચ એ પાછો નહીં આવે. પરંતુ બીજે દિવસે આપણે પીઆઈને વાત કરી કે શોધખોળ તો કરવી પડશે. નવસારી સુરત આ બંનેની જે દરિયાકાંઠાની ઉપર આપણે તપાસ કરીને શોધખોળ કરીને જાણકારી કરવી પડશે કે ભાઈ ક્યાં છે. પરંતુ તરત જ 2 કલાકમાં જ એમનો મેસેજ આવ્યો કે આપણો દીકરો મધ દરિયામાં છે, જીવંત છે, એ આપણા માટે એક ચમત્કાર છે. અને ત્યાર પછી બધા ચક્ર ગતિમાન થયા. લોકેશન ટ્રેસ કરવાનું અઘરું હતું. ધોલાઈ બંદર તો ટ્રેક જે જાય છે એ જામનગર તરફ જાય છે, તો ઘડીકમાં તો એવું લાગ્યું કે જો જામનગર કિનારે હોય તો જામનગર આપણે એલર્ટ કરવા પડશે. પણ અહીંયાથી સ્પીડબોટની પણ જરૂરિયાત ઊભી થઈ, LNT અને અદાણીમાંથી પણ એ બધી મદદો, અને તરત એ લોકો પણ ખડે પગે રહ્યા. માછીમાર સમાજના બધા આગેવાનો પણ ખડે પગે રહ્યા, કોસ્ટગાર્ડના લોકો પણ ખડે પગે રહ્યા, મરીન પોલીસ પણ ખડે પગે રહી, પોલીસ ડુમસ પોલીસ અને નવસારીની પોલીસ SP સહિત બધા તાત્કાલિક અને યુદ્ધ ધોરણે કામ કરીને એને હેમખેમ પાછો લાવીને જે પ્રકારે એનું જીવન બક્ષ્યું છે. ઇવન મેં આદરણીય આપણા મુખ્યમંત્રી શ્રી એમના સાંજે લગભગ 8-9 વાગે ફોન પણ કર્યો હતો,
નીલેના પીએને કે ભાઈ આ પ્રકારની ઘટના ઘટી છે અને છોકરો જીવન છે અને તંત્ર કામે લાગ્યું છે આપણી માહિતી માટે. એટલે મુખ્યમંત્રી કાર્યાલય સુધીને આપણે ઇન્ફોર્મેશન પણ આપી હતી. તો આ પ્રકારે સુખદ ઘટના એ છે કે એ આપણી વચ્ચે આજે જીવન